નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા ક્લાસની અંદર આપણે દાખલા નંબર 1 ને 2 નો અભ્યાસ કર્યો. ચાલો હવે આપણે જે છે દાખલા નંબર 3 પાસ. દાખલા નંબર 3, એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેન્ટીમીટર છે, એટલે કે d બરાબર 4.2 સેન્ટીમીટર, ત્રિજ્યા r બરાબર 2.1 સેન્ટીમીટર. જો તેની દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર હોય તો એનું કદ શોધવાનું છે. સૌપ્રથમ આપણે ઘનફળ મેળવીએ, v બરાબર 4/3 pi r cube. 4 ના છેદમાં 3, 22 ના છેદમાં 7, 21 ના છેદમાં 10, 21 ના છેદમાં 10, 21 ના છેદમાં 7, 1 ની 3 3 2 શું હોય? 22 4 88, 21 નો વર્ગ 441 ભાગ્યા 5. કઈ ગુણાકાર? 441 ગુણ્યા 88 ભાગ્યા 5000, એટલે 38.808 સેન્ટીમીટર ક્યુબ. એટલે રકમ આગળ શું કીધું છે આપણને, કે જો દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબ ના 8.9 ગ્રામ, એટલે આપણી પાસે કેટલા છે? 38.808 સેન્ટીમીટર ક્યુબ ના કેટલા ગ્રામ, એટલે કે 38.808 ગુણ્યા 8.9 કરી ગુણાકાર ગુણ્યા 8.9, એટલે આવશે એનો જવાબ 345.39 ગ્રામ અને 0.345 કિલો. ત્યારબાદ દાખલા નંબર 4. દાખલા નંબર 4 કયો? એ આપણે આના પહેલા સ્વાધ્યાય 13.4 ની અંદર વર્તુળ એટલે કે ગોળકના ક્ષેત્રફળનો અભ્યાસ કરી લીધો. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા શું થાય ભાઈ? 2r, કારણ કે આના કરતા ઓળો કેટલો હોય? ચોથા ભાગ, રેડી? એટલે ચોથો ભાગ 2/4, રેડી? 2 2 4 2 8. ચંદ્રની ત્રિજ્યા છ,
32 એટલે કે 4 ગુણ્યા 8 pi r ક્યુબ એટલે ગુણ્યા 1 ગુણ્યા pi r ક્યુબ છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે સરકારે જે 30% કોષ ઘટાડ્યો